અહીંયા સૌથી વધારે લોકો છે ને દહીં નો ઓળો અને રોટલો ખાવા માટે સૌથી વધારે આવતા હોય છે. નાના છોકરાઓને બધાને લઈને આવશો ને ફૂલ મજા પડી જાય. પાછળ જુઓ, પાછળ અહીંયા જ અમારે ખેતર છે. મસ્ત ઠંડી ઠંડી હવા આયા કરે, ફૂલ મજા આવી જાય. જો આપણે આ રીતેનું દહીં ઓળો છે ને આવી રીતે લઈ લેવાનો, ખાસ રિકમેન્ડેડ છે. જ્યારે પણ અહીંયા આવો, અનલિમિટેડ સાથે આ દહીં ઓળો ખાવાનું ભૂલતા નહીં. આપણે જમ્યા પછી મસ્ત આવી રીતે હિંચકામાં બેસવાનું. છોકરાઓને રમવું હોય તો સામે હિંચકો છે, આપણા આવા મોટા હોય એને પણ માટે આવો મોટો હિંચકો છે. તમારા શહેરના વિડીયો જોવા માટે અમારી ગભી ખાય કે ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં બતાવેલ બેલ આઇકન જરૂરથી દબાવો, જેનાથી અમારા નેક્સ્ટ વિડીયો ક્યારે આવે છે તમને એની નોટિફિકેશન મળતી રહે. હેલો ફૂડ ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ સોની મોદી. અત્યારે પોરબંદરની ફૂડ સિરીઝમાં આપનું સ્વાગત છે. પોરબંદરના વિડીયો તમે જોઈને યાર ફૂલ મોજ કરી રહ્યા છો ને. તો હવે તમને છે ને એક બીજી જગ્યા ઉપર લઈને આવ્યો છું. તમારે અનલિમિટેડ જમવું હોય ને અને પાછા મેર જમાડે, બધું જ વસ્તુ ઘરનું અને જે જમાડે છે ને 100 રૂપિયામાં અનલિમિટેડ, અને પાછા એસીમ બે હોય તો 120 રૂપિયા. પોરબંદરના આપણા સબસ્ક્રાઈબર છે કેયુરભાઈ, તો પોરબંદરથી સ્પેશિયલ કોઈ પણ જમવા હોય તો અહીંયા આવવું પડે. અહીંયા એડ્રેસ કહી દો પહેલા આપણે. હા, આપણે આવ્યા છે હોટલ સીયુમાં. હોટલ સી પોરબંદર આદિત્યના રોડ ઉપર કોરિતા ગામની બાજુમાં આવેલ છે. આદિત્યના રોડ કહેવાય, પોરબંદર આદિત્યના રોડ. ઓકે. અને કોરિતા ગામની બાજુ કોરીખલા કોલીખડા કોલીખડા એટલે આ જે નામ છે તમે સ્ક્રીન પર તમે જોઈ શકો છો. તો એ જગ્યા ઉપર આપણે પહોંચ્યા, તો ચલો અહીંયા ફટાફટ અનલિમિટેડ જમવાનું કેવી રીતે આપે છે, શું સર્વ કરે છે એ જોઈ લઈએ. સેવ ટમેટા આવી ગયા. આમાં રીંગણા બટેકા છે. રીંગણા બટેકા બરાબર. આમાં ફુલાવર છે. ફુલાવર નું શાક બરાબર. આમાં અડદની દાળ છે. અડદની દાળ એટલે કઠોળ, તો બધું વસ્તુ અલગ અલગ દિવસે બની જાય. અને એક દહીં નો ઓળો છે. દહીં નો ઓળો બરાબર છે. અને આ બિહારી ગુજરાતી દાળ. આમાં દાળ છે. દાળ છે. આ મરચા બરાબર. અને પપૈયા નો સંભારો અને કોબીજ છે. કોબીજ નો સંભારો અને મૂળા આવી ગયા. તો ચલો હવે છે ને હું અંદર આવી ગયો છું. એકદમ કહેવાય છે ને ગામડા જેવું ફીલ આવી રહ્યું છે. આ બાજુ જોઈએ તો એ ખેતર છે, આ બાજુ જોઈએ તો એ ખેતર છે. કાકા તમારું પહેલા નામ કહી દો અને આપણે કેટલા વર્ષ જૂની જગ્યા થઈ રહી? આ જગ્યાના 8 વર્ષ થઈ. 8 વર્ષ થઈ ગયા છે. અને તમારો એક વસ્તુ તમારી બહુ વધારે ફેમસ છે, એ છે દહીંનો ઓળો. દહીંનો ઓળો બરાબર. અને બીજું કઈ વસ્તુ વધારે ફેમસ લોકો ખાય? રોટલાનું ચૂરમું વધારે. રોટલો મળે, બધું જ મળે બરાબર. ઈ અનલિમિટેડમાં નહીં આવે. અનલિમિટેડમાં નહીં, અલગથી આવે બરાબર. અનલિમિટેડ કોઈને જમવું હોય તો એની અંદર એમાં શાક, રોટલા, રોટલી, દાળ ભાત, બપોરે સાંજે ખીચડી કઢી અને છાશ. છાશ ઈ બધું અનલિમિટેડ. અનલિમિટેડ 120 હવે ભાવ વધારવાની તૈયારી છે. અચ્છા, એટલે કદાચ 10-20 રૂપિયા આગા પાછા થશે આપણા વિડીયો આયા પછી. જો તમે છે ને નોર્મલ અહીંયા બેસો ને તો આ જે નોન એસી છે એની અંદર 100 રૂપિયા છે અત્યારનો ભાવ, જે અમે વિડીયો બનાવી રહ્યા છે. અને તમે જે એસીમાં બેસો તેના 120 રૂપિયા છે. એટલે એસીના 20 રૂપિયા ખાલી ચેન્જ થાય, બાકી જમવાનું તો એ જ મસ્ત તમારું કાઠિયાવાડી મજા પડી જાય. અહીંયા સૌથી વધારે લોકો છે ને દહીંનો ઓળો અને રોટલો ખાવા માટે સૌથી વધારે આવતા હોય છે. સાંજે સાંજે રીંગણાનો ઓળો. સાંજે રીંગણા નોડો અને ઢોકળી બરાબર છે. એવું ટાઈમે હોય છે બરાબર. ઓકે. એટલે ગરમા ગરમ રોટલા અને ઓળો. હા બરાબર. આપણી પાસે બધા શાક પણ અહીંયા આવી ગયા છે. નોર્મલ આપણે અહીંયા મૂકી દઈએ ને. જેટલું જોવે ને ભાઈ એટલું જ લેવાનું, ત્યારે બગાડ ના થાય એનું ધ્યાન રાખવાનું. રીંગણ બટેકાનું બધા શાક બનાવેલું છે આજે. દાળ આવી ગઈ અને અહીંયા જે સૌથી વધારે ફેમસ છે ને એ આ છે દહીંનો ઓળો. એ આવી ગયું છે. ચલો હવે અમારા સબસ્ક્રાઈબરને પણ હવે બેસી દઈએ. ચલો હવે આપણી પાસે અહીંયાની જે અનલિમિટેડ ડીશ છે જે જમવા માટે આપણા અહીંયા આવ્યા છે, તો અહીંયા શું શું વસ્તુ આપી છે તમને સમજાવી દઉં. અહીંયા 1, 2, 3, 4 જાતના શાક આપ્યા છે. સાથે તો એનું અહીંયા જે સૌથી વધારે ફેમસ છે અહીંયા દહીંનો ઓળો. ગમે ત્યારે આવો ને અહીંયા જે સ્પેશિયલ ઓળો છે ને એ જરૂરથી તમને મળશે. અહીંયા છાશ અને અહીંયા ભૂંગળા, મૂળા, મરચા અને કોબીજનો સંભારો, રોટલો અને રોટલી
આ બધી જ વસ્તુઓ છે ને તમને અનલિમિટેડ, હા દાળ ભાત પણ તમને અનલિમિટેડ જમવા મળશે. તો ચલો હવે આપણે પણ જમી લઈએ અને ફૂલ મોજ કરી નાખીએ. ની અંદર લસણ, પછી જીરું અને આ બધું વસ્તુ છે ને ઠંડો જ વઘાર કરેલો છે. જે દહીં હોય એની અંદર જ આપણે ઓળો છે ને પહેલાં ચૂલાની અંદર ભઠ્ઠાની અંદર પહેલાં કૂક કરી દે, પછી એની અંદર નાખી દેવામાં આવે છે. સિમ્પલ સોબર અને દહીંને છે ને બહુ વધારે બધું આપણું ફાડ્યું છે એટલે તમને માખણે જેવો સ્વાદ રહેશે, એકદમ અલગ જ સ્વાદ. પછી એટલે પણ લોકોએ એમને કોમેન્ટ કરી હતી કે તમારા અહીંયા દહીંનો ઓળો ખાજો તમારું બીજું બધા ભૂસાક ભૂલી જશો. 100% વાત સાચી છે. પણ હજી અહીંયા ઘણા બધા બીજા પણ શાક છે, જે સેવટામેટાનું શાક છે, અત્યારે ફુલેવર બટેકા અને હળદી દાળ બનાવી છે તો આપણે એ પણ હવે જમી લઈએ. તો અહીંયાનું પહેલાં તો સેવટામેટા, અને સાથે અહીંયા જે ભૂંગળા પણ આપ્યા છે. નાના છોકરાઓને બધાને લઈને આવશો ને ફૂલ મજા પડી જાય. તમને અહીંયાનું શું ઓછો સૌથી વધારે ભાવે? સૌથી વધારે દહીંનો ઓરો, જે અહીંયા દહીંનો ઓરો બને છે તો ક્યાંય બીજે બનતો નથી, બીજે નહીં બનતો જેવો ટેસ્ટ પણ કોઈનો આવતો નથી. બીજું કે આ કુદરતી વાતાવરણમાં છે એટલે જમવાની પણ વધારે મજા આવે. એ પાછળ જુઓ, પાછળ અહીંયા જ અમારે ખેતર છે, મસ્ત ઠંડી ઠંડી હવા આવ્યા કરે, ફૂલ મજા આવી જાય અને આવું દેશી જમવાનું મળી જાય. એ 100 રૂપિયામાં અનલિમિટેડ, તમારે જેટલું જમવું હોય એટલું જમો. અને ખાસ તો અહીંયાથી છાસ ને બધું આપેલું છે, બધું શાકભાજીથી લઈને છાસ બાસ બધું પોતાનું જે અહીંયાના ઢોર રાખર અને ખેતરમાં બધું વાવેલું છે. મોજ પડી જાય. તમે હવે મને કહો કે આ 100 રૂપિયામાં વર્થિટ છે કે નહીં? અને ઘરમાં ઘરમાં તમને રોટલી ને બધું જે જોતું હોય ને એ બધું જ અહીંયા આયા જ કરે. તમને અમારા કેયુરભાઈને આપો. આ છે હળદની દાળ છે, અંદર રહી જીરું અને એનાથી આખો ઘીનો આખો વઘાર કરેલો છે. બીજું ખાસ વસ્તુ એ કોઈ ગરમ મસાલા કે એવું કંઈ તીખું એવું કંઈ છે નહીં એટલે જે તમને બળે. મેં ખાસ વસ્તુ તમને કહું, બહાર છે ને ટ્રક ઊભા છે, ગાડીઓ ઊભી છે, ટ્રક ઊભા હોય ને તો જ્યારે ટ્રક ચલાવનાર જે લોકો હોય એ લોકોને કેવું સાદું સિમ્પલ જમવાનું જોવે અને સિમ્પલ ખાવાનું હોય ને તો મજા પડી જતી હોય છે. વઢવાણી મરચા છે, કેયુરભાઈ સાચું કહું, આપણે પોરબંદર હોય ને પોરબંદરથી 7-8 કિલોમીટર દૂર જાઓ ને તો અહીંયા જમવા જેવું છે. અહીંયા અમે જમતા જમતા પહેલાં ટેબલો ખાલી હતા, હવે સમય થઈ ગયો છે તો જો આખો બધે બધું પેક થઈ ગયું છે. બધા જ લોકો અહીંયા આવીને સ્પેશિયલ આ કાઠિયાવાડી જમવાનું વધારે પસંદ કરે, ખાસ કરીને તો અહીંયાનો ઓળો અને રોટલા. આનો સવાલ આપણે જામનગરની અંદર કર્યો હતો, આનું નામ છે ભોગેડી. જે લોકો કોમેન્ટ કરી દે ને બધા સાચી વાત છે, દરેક ગામમાં અલગ રીતે બોલાતી હોય છે. જો આપણે આ રીતેનું દહીંનો ઓળો છે ને આવી રીતે લઈ લેવાનો, ફૂલ મજા કરવાની, એમ એમ જ ખાઓ ને તો એ મજા પડી જાય. સ્ટ્રોંગ છે ને, લીલું લસણ, સૂકું લસણ બે વસ્તુ નાખી છે, હિંગ અને ધાણાની બધું વસ્તુ નાખીને અંદર ક્રશ કરી દીધું છે અને એના પછી જે દહીં હોય એની અંદર પેસ્ટ નાખી આ દહીંનો ઓળો તૈયાર થઈ ગયો છે. એકદમ સિમ્પલ ખબર બનાવ્યું છે પણ ગજબનો સ્વાદ છે. ખાસ રિકમેન્ડેડ છે, ક્યારે પણ અહીંયા આવો અનલિમિટેડ સાથે આ દહીંનો ઓળો ખાવાનું ભૂલતા નહીં. હવે નેક્સ્ટ વિડીયોમાં તમને પોરબંદરના વિડીયોમાં મળીશું. કેયુરભાઈ અત્યારે અમને પોરબંદરની મોજ કરાવી રહ્યા છે. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં તમને ફરી મળીશું. ત્યાં સુધી અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ સાંજે 6 વાગે ફરીથી મળીએ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. આપણે જમ્યા પછી મસ્ત આવી રીતે હિંચકામ બેસવાનું, છોકરાઓને રમવું હોય તો સામે હિંચકો છે, આપણા આવા મોટા હોય એને પણ માટે આવો મોટો હિંચકો છે. બેહો શાંતિથી અને જ્યાં સુધી વારો આવે ત્યાં સુધી, કેમ કે અત્યારે જો વેઇટિંગ ચાલુ થઈ ગયો, ગાડીઓ ગાડીઓ પડી છે, અત્યારે મોજ આવી જાય યાર.